હાલ દિન પ્રતિદિન મોંઘવારી વધી રહી છે તો લોકો પાસે એક તરફ પૂરી રોજગારી નથી અને મધ્યમ તેમજ જરૂરિયાતમંદ વર્ગને જીવવું પણ મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે પોરબંદર કોંગ્રેસ દ્વારા મોંઘવારી વિરુદ્ધ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 30 જુલાઈના રોજ સુદામા ચોક ખાતે સાંજે 4 કલાકે યોજાનારી આ મહારેલીને અર્જુનભાઈ મોઢવાડિયા સંબોધિત કરશે, ત્યારે મહારેલીમાં જોડાવવા અપીલ કરવામાં આવી છે. અત્યારે આખા દેશની અંદર મોંઘવારી કૂદકે ને ભૂસકે વધતી રહી જાય છે. ભારતીય જનતા પાર્ટી સરકારી નીતિઓને કારણે લોકો ત્રાહિયામ પોકારી ગયા છે. ત્યારે આ લોકોના આક્રોશને આ બેરી મૂકી સરકાર સુધી એમનો અવાજ, એમનું દુઃખ, એમનું દર્દ પહોંચાડવા માટે 30 તારીખ અને શનિવારના રોજ 4 વાગે સુદામા ચોકમાંથી મોંઘવારી વિરોધી એક રેલીનું આયોજન કરવામાં આવેલ છે. અને આ રેલી સુદામા ચોકના મુખ્ય માર્ગો પર ફરી અને પછી સુદામા ચોકની અંદર જાહેર સભા સ્વરૂપે ફેરવાઈ જશે અને આ જાહેર સભાને અર્જુનભાઈ મોઢવાડિયા સંબોધન કરવાના છે. ત્યારે મારી પોરબંદર શહેરની જનતાને મારી વિનંતી છે કે 30મી તારીખ અને શનિવારના રોજ 4 કલાકે તમે આ રેલીમાં જોડાય અને તમારો આક્રોશ સરકાર સુધી પહોંચાડો. અત્યારે ગેસના બાટલાના ભાવ, સિંગતેલના ડબ્બાના ભાવ છે, ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ, ઇવન દહીં અને છાશ બાકી રહ્યો તો એમાં પણ ટેક્સ નાખી દીધો છે. સિમેન્ટ અને સ્ટીલના ભાવ આસમાને પહોંચ્યા છે, જેને કારણે સામાન્ય માણસ મકાન બનાવી શકે એમ નથી. ખોડ કપાસિયાના ભાવ આસમાને પહોંચ્યા છે. ખેડૂતોને લગતી જે કંઈ વસ્તુઓ છે એના ભાવ આસમાને પહોંચ્યા છે, પરંતુ ખેડૂતોને જે પોષણક્ષમ ભાવ મળવો જોઈએ ભાવ મળતો નથી. ત્યારે આ રેલીની અંદર તમારો બધાનો આક્રોશ ઠાલવા માટે પોરબંદર શહેરના અને જિલ્લાના તમામ નાગરિકોને મારી વિનંતી છે કે 30મી તારીખ અને શનિવારના રોજ 4 કલાકે આપ મોટી સંખ્યામાં રેલીમાં જોડાય અને આ બેરી મૂકી સરકાર સુધી તમારો અવાજ પહોંચાડો એવી મારી અપીલ છે.